विद्यार्थी मित्रों, आज आप धोरण त्रण विषय गणित एम एकम एक क्या थी एट्ले कि सामे थी जो बाजू थी जो ऊपर थी जो आ बधी बाबतों विषे शीखवाना छे। तो चलो शीखवानी शुरुआत करिए। तो अहीं मित्रों एक वर्गना विद्यार्थीओ बातों करी रहा छे कि अमारा शिक्षके अमने मोटर कारनु चित्र दौरवानु कह्युं। અમે સૌએ જુદી જુદી રીતે મોટર કારનું ચિત્ર દોર્યું। બીજા દિવસે જ્યારે અમે અમારા ચિત્રો એકબીજાને બતાવ્યા ત્યારે અમે ખૂબ જ ઉત્તેજિત હતા, પરંતુ તે સમયે અંશુલે હસવાનું શરૂ કર્યું। તે ધીરજે દોરેલી મોટર કારના ચિત્ર તરફ જોતો હતો। અંશુલે કહ્યું કે તે એક મોટા ખોખામાં મૂકેલા નાના ખોખા જેવી લાગે છે। અહીંયા મિત્રો તમે જુઓ તો આ ધીરજનું ચિત્ર છે। તે અંશુલ એ ચિત્ર તરફ જોઈને હસવા લાગે છે। પછી અંશુલે પોતાનું ચિત્ર ધીરજને બતાવ્યું। તેમણે બંનેએ એક જ મોટર કારનું ચિત્ર દોર્યું હતું, પરંતુ ચિત્રો જુદા લાગતા હતા। અહીંયા અંશુલે દોરેલું ચિત્ર છે જે કંઈક આવું છે। બંનેના ચિત્રો એક જ મોટર કારના છે, પણ તે કંઈક જુદા લાગતા હતા। ધીરજે કહ્યું કે તેણે મોટર કારને અગાસી પરથી જોઈ હતી। ધીરજનું જે ચિત્ર જુઓ છો તેમાં મોટર કારને તેણે અગાસી ઉપરથી જોઈ હતી। તમે તેનું આ રમૂજી ચિત્ર સાચું છે તેવું વિચારો છો? તો અહીંયા મિત્રો ધીરજનું ચિત્ર બિલકુલ સાચું છે, કારણ કે અગાસી ઉપરથી જોઈએ તો મોટર કારનો આટલો જ ભાગ કે જે ધીરજે દોર્યો છે તે એવો જ દેખાય છે, માટે તેનું ચિત્ર સાચું છે। હવે તમે વસ્તુઓ તરફ જુદી જુદી બાજુએથી જોયું છે? મિત્રો વસ્તુઓને જુદી જુદી બાજુએથી જોતા તે એક સરખી દેખાય છે કે જુદી જુદી? તો હા, વસ્તુઓને જુદી જુદી બાજુએથી આપણે જોઈએ તો તે એક સરખી નથી દેખાતી, તે આપણને જુદી જુદી દેખાય છે। અહીંયા દોરેલા ચિત્ર તરફ જુઓ। અહીંયા તમને એક ટેબલનું ચિત્ર આપેલું છે। તે ટેબલ કેવું દેખાય છે? હવે ઉપરથી જોતા દેખાય છે તેવું ચિત્ર કયું છે? તો અહીંયા બે ચિત્રો આપેલા છે કે જે એક જ ટેબલના છે, પણ તેને અલગ અલગ જગ્યાએથી આપણે જોયું છે। એટલે બાજુમાંથી જોતા ટેબલ કેવું દેખાય છે મિત્રો? તો તમે અહીંયા કહી શકશો કે બાજુમાંથી જોતા ટેબલ આવું દેખાય છે, અને આ બીજું જે ચિત્ર છે એ ટેબલને આપણે ઉપરથી જોઈશું તો એ ટેબલનું ચિત્ર આવું દેખાશે। એમાં આપણને ટેબલના પાયા દેખાશે નહીં, એટલે આપણે કહી શકીએ કે જુદી જુદી જગ્યાએથી જોતા ચિત્રો અલગ અલગ દેખાય છે। હવે ટેબલને જેમ આપણે જુદી જુદી બાજુએથી જોયું તેમ નીચે કેટલાક ચિત્રો દોરેલા છે। જો આ વસ્તુઓ ઉપરથી જોવામાં આવે, એટલે આપણે વસ્તુને ઉપરથી જોવાની છે તો કેવા દેખાશે તેની કલ્પના કરવાની છે। અહીંયા મિત્રો તમને કેટલાક ચિત્રો આપેલા છે જેમાં કુકર, ચંપલ, એક કંઈક ફળ આપ્યું છે અને એક ટેબલ જેવું ખાનું આપેલું છે। હવે આ ચિત્રોને આપણે ઉપરથી જોઈએ તો કેવા દેખાશે તેની આપણે કલ્પના કરવાની છે। તો જુઓ, કુકરને આપણે ઉપરથી જોઈએ તો એમાં જે આ બાજુએથી જોતા જેવો ભાગ દેખાય છે તેવું કંઈ દેખાશે નહીં, પણ ઉપરનું માત્ર એક ગોળ, વચ્ચેની જે સીટી છે તે અને તેનો હાથો, એટલે કંઈક ચિત્ર આવું આ રીતે તમને દેખાશે। ત્યારબાદ આ ચપ્પલ જે છે એ તમને આ રીતે કંઈક દેખાશે। ઉપરથી જોઈએ ત્યારે ચપ્પલ આવું દેખાય છે। આ એક ફળ છે તેને આપણે ઉપરથી જોઈએ તો તે કંઈક આવું દેખાશે, અને આ ટેબલ જે છે એ તો આપણે જોયું હતું, એટલે એની ઉપરથી જોતા આપણને પાયા અને આ ખાના એ કાંઈ દેખાશે નહીં, પણ એ કંઈક ચિત્ર આવું દેખાશે। તો આપણે જોયું કે ઉપરથી જોતા વસ્તુઓના ચિત્રો કંઈક અલગ જ દેખાય છે। તો મિત્રો તમારે પણ આવી કલ્પના કરીને ઘરની અલગ અલગ વસ્તુઓને ઉપરથી જોવાનો પ્રયત્ન કરવાનો છે। હવે આટલું શીખ્યા પછી મહાવરાનો સમય, એટલે કે આપણે પ્રેક્ટિસ કરીશું। તો અહીંયા એક બિલાડી વર્ગખંડમાં ડોક્યું કરે છે। તમને ક્યાંય બિલાડી દેખાય છે? હમણાં દેખાશે। તે શોધવામાં એમાં કહે છે કે શિક્ષક ક્યાં છે તે શોધવામાં તમે તેને મદદ કરી શકશો। એક બિલાડી બેન વર્ગની દિવાલથી ઉપર જે બારી છે ત્યાં પહોંચી ગયા છે અને તે વર્ગમાં ડોક્યું કરી રહ્યા છે। જુઓ હવે દેખાયા ને બિલાડી બેન,
તો હા, હવે તમારે બિલાડી બેનને મદદ કરવાની છે કે વર્ગખંડમાં શિક્ષક ક્યાં છે તમે જોઈને કહી શકો છો? હા, તો જુઓ અહીંયા આ જગ્યાએ શિક્ષક ઊભા છે, જોયું ને મિત્રો, તમે શોધી શક્યા ને? સરસ. હવે અહીં કેટલાક ચિત્રો આપેલા છે. વસ્તુઓને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે કહો. તો મિત્રો અહીંયા કેટલાક ચિત્રો છે. હવે વસ્તુઓને આ સ્થિતિમાં જોવી હોય એટલે કે જે ચિત્રો દોર્યા છે તેવી સ્થિતિમાં જોવા માટે તમારે એને ક્યાંથી જોવું પડે એ તમારે કહેવાનું છે. દાખલા તરીકે પહેલું ચિત્ર છે સીડીનું. આપણે જે સીડી ચડીએ છીએ, ધાબા પર ચડતા હોઈએ, તો એ આવી ક્યાંથી દેખાશે, ક્યાંથી જોઈશું તો આપણને સીડી આ રીતે દેખાશે? તો હા, એ આપણે સીડીને બાજુએથી જોઈશું તો તે આવી દેખાશે. પછી એ જ સીડીને આપણે આવી ક્યારે જોઈ શકીએ, જે બીજું ચિત્ર છે, એવી સીડી આપણને ક્યારે દેખાય? ખૂબ સરસ, તમને તો આવડી ગયું. સાચું છે, હા, સામેથી જોતા તે સીડી આવી દેખાશે. અને ટેબલ, એ તો આપણે જોઈ જ ગયા હતા, તો ટેબલને ઉપરથી જોતા તે કંઈક આવું દેખાશે. ખૂબ સરસ મિત્રો. હવે હજુ અહીં કેટલાક વધારે ચિત્રો આપ્યા છે. તો અહીંયા આપી છે ખુરશી. તો ખુરશીને આપણે આ સ્થિતિમાં જોવી હોય તો એને ક્યાંથી જોવી પડે? સરસ, બાજુએથી. અહીંયા મિત્રો પેન્સિલ આપી છે. તમને ખ્યાલ આવે છે કે પેન્સિલને આ રીતે જોવા માટે આપણે એને ક્યાંથી જોઈશું? તમે પ્રયત્ન કરી જોજો, તમારી નવી પેન્સિલ લઈને એને આ રીતે જોવાનો પ્રયત્ન કરજો. તો હા, તેને આપણે ઉપરથી જોઈશું તો પેન્સિલ આવી દેખાશે. ત્યારબાદ અહીંયા બસ આપી છે. બસમાં તમે બધા બેઠા છો? હા, તો એ બસને આપણે કઈ જગ્યાએથી જોઈએ તો તે આવી દેખાય? ખૂબ સરસ, બાજુએથી જોતા બસ આવી દેખાય છે. હવે આટલો મહાવરો કર્યા પછી તમારે કેટલીક વસ્તુઓના મથાળાના ચિત્રો, મથાળાના એટલે કે એ વસ્તુ મૂકીને તમારે એને ઉપરથી જોવાની છે અને તે વસ્તુ જેવી દેખાય તેવું ચિત્ર તમારે અહીંયા આપેલી ખાલી જગ્યામાં દોરવાનું છે. અને તમારા મિત્રોને તે વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવાનું કહેવાનું છે. જોજો મિત્રો, ખૂબ મજા આવશે. વસ્તુઓને જુદી જુદી જગ્યાએથી જોવાની મજા પડી ને મિત્રો? તો આગળ જોઈએ રંગોળી. અહીંયા ભાત એટલે કે પેટર્ન બનાવવા માટે નીચે આપેલા ટપકાઓનો ઉપયોગ તમે કરી શકશો. બે નમૂના અહીં દોરેલા છે. તમારે એક સરસ મજાની રંગોળીની ડિઝાઇન બનાવવાની છે. અહીંયા મેં તમારા માટે બે નમૂના મૂક્યા છે, એનો પણ ઉપયોગ તમે કરી શકો અને એના જેવી બીજી રંગોળી પણ તમે અહીંયા આપેલી કોરી જગ્યામાં દોરી શકો છો. તો આ માટે પ્રયત્ન કરજો મિત્રો, તમને ખૂબ જ મજા આવશે. હવે તમે રંગોળીની ડિઝાઇન બનાવીને તો તમારી જાતે બીજી ડિઝાઇન, બીજી ભાત પણ તમારે બનાવવાની છે. હવે બિંદુઓની ગોઠવણીમાં આ આકારોના જેવા બીજા આકારો દોરો. જુઓ કે કેટલાક આકારોમાં લીટીઓ સીધી છે જ્યારે કેટલાકમાં નથી. અહીંયા મિત્રો કેટલીક ડિઝાઇન આપેલી છે અને એમાં તમે જોશો તો કેટલાક આકારોમાં લીટીઓ સીધી છે અને કેટલાકમાં સીધી નથી. સીધી લીટીથી મારો કહેવાનો મતલબ એમ થાય છે કે તેમાં માત્ર ને માત્ર સીધી લીટીનો જ ઉપયોગ થયો હોય, ક્યાંય લીટી વાંકી ચૂકી થતી નથી. તો એવા આકારો જુઓ, અહીંયા આ આકારમાં લીટી બિલકુલ સીધી છે, ક્યાંય વાંકી લીટીનો ઉપયોગ થયો નથી. અને બીજો એક આ આકાર છે, તેમાં પણ લીટીઓ સીધી છે. તો હવે તમારે મિત્રો અહીંયા આ જે કોરી જગ્યા આપેલી છે તેમાં તમને ગમતી આવી બીજી ડિઝાઇન દોરવાની છે. હવે તમને પ્રશ્ન એ થશે કે ડિઝાઇન દોરવા માટે ટપકા કેમ આપ્યા છે? તો હા, ટપકાનો ઉપયોગ કરીને તમે એક સરખી રીતે ડિઝાઇન બનાવી શકો છો, એટલા માટે અહીંયા ટપકા આપવામાં આવ્યા છે.
તમારે એ જોવાનું, દાખલા તરીકે ટપકામાં ટપકાનો ઉપયોગ કરીને ડિઝાઇન બનાવવી છે તો ચોરસ બનાવવું હોય તો તમે જો ત્રણ ટપકા આડાનો ઉપયોગ કરશો તો ઊભા પણ તમારે ત્રણ ટપકા લેવા પડશે, તો એ રીતે એક સરખું ચોરસ તમે માપપટ્ટીના ઉપયોગ વગર પણ બનાવી શકો છો. અહીંયા ટપકા એટલા માટે જ આપવામાં આવ્યા છે. હવે ટપકાનો ઉપયોગ કરીને તો આપણે ડિઝાઇન બનાવી, એ જ રીતે અહીંયા ચોરસ અને લંબચોરસ બનાવવા માટે આ આકૃતિઓને પૂર્ણ કરો. અહીંયા મિત્રો તમને કેટલીક આકૃતિઓ આપેલી છે. હવે જુઓ, મેં તમને કહ્યું હતું ને કે ટપકાનો ઉપયોગ કરીને તમે ડિઝાઇન બનાવશો તો તે ખૂબ જ સુંદર બનશે અને એક સરખી બનશે. તો અહીંયા પણ એવી જ રીતે ટપકાઓનો ઉપયોગ કરીને તમારે ચોરસ અને લંબચોરસ બે જ આકૃતિ બનાવવાની છે. તો જે કંઈક આપણે આ રીતે બનાવી શકીએ, તમે તમારા પાઠ્યપુસ્તકમાં આ માટે પ્રયત્ન કરજો. અહીંયા જુઓ, આ રીતે તમે જોઈ શકો છો કે એક બાજુ જે ત્રણ ટપકાનો ઉપયોગ કર્યો હતો તો મેં પણ ત્રણ ટપકાનો જ ઉપયોગ કર્યો છે. હવે આડી લાઈન દોરવા માટે તમે જોશો તો એક બે ત્રણ અને ચાર ટપકાનો ઉપયોગ કરેલો છે, તો આપણે એ ચાર ટપકાને જોડીશું તો સરસ મજાનું અહીંયા લંબચોરસ બને છે. તે જ રીતે બીજી આકૃતિઓ પણ તમે જોશો તો એક સરખા ટપકાનો ઉપયોગ કરીને એ આકૃતિઓ બનાવેલી છે. તો આમ આવી રીતે આપણે સરસ મજાના ચોરસ અને લંબચોરસની આકૃતિઓને પૂર્ણ કરી શકીએ છીએ. તો હવે મિત્રો તમારે બીજી કેટલીક ડિઝાઇન દોરવાની છે. જુઓ, નીચે આપેલા બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુઓના ચિત્રો દોરો. તો તમારે પતંગ, પાંદડું, ફૂલ, હોડી, તારો અને માટલું, આટલા પ્રકારની ડિઝાઇન તમારે અહીંયા આપેલા આ ખાલી જગ્યામાં જે તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી છે ત્યાં તમારે દોરવાનો પ્રયત્ન કરવાનો છે. નમૂનારૂપ એક ચિત્ર હું તમને બતાવું છું, ત્યારબાદ બાકીના ચિત્રો માટે તમે ઘરે પ્રયત્ન કરજો. દાખલા તરીકે જુઓ, અહીંયા પતંગનું ચિત્ર દોરવા માટે ત્રણ ટપકા, આ બાજુ પણ ત્રણ ટપકા, વળી પાછા ત્રણ ટપકા, આ ત્રણ ટપકા, પછી તમે ઈચ્છો તો આ વચ્ચેના ટપકાઓને જોડીને પતંગની સરસ મજાની આકૃતિ બનાવી શકો છો. તો મિત્રો આના માટે ચોક્કસ પ્રયત્ન કરજો. હવે અહીંયા મિત્રો જેવા સાથે તેવા હું તમને એક રમૂજી વાર્તા સંભળાવું છું. જુઓ કે અમીના એક દિવસ એક ચિત્રકારને મળી, ચિત્રકાર એટલે કે પેઇન્ટર જે અલગ અલગ પ્રકારના ચિત્રો બનાવે છે. તો અમીનાએ પેઇન્ટરને મળીને કહ્યું કે તમે મારું ચિત્ર દોરી શકશો? પેઇન્ટર કે હા જરૂર, હું તેની કિંમત રૂપિયા 200 લઉં છું. એટલે કીધું પેઇન્ટરે કે ભાઈ હું તારું ચિત્ર તો બનાવી દઉં પણ તેના 200 રૂપિયા થાય. તો અમીનાએ કહ્યું કે સારું બનાવો. થોડા સમય પછી પેઇન્ટરે તેને ચિત્ર બતાવ્યું. તો ચિત્ર જોઈને અમીના તને આ કેવું લાગ્યું? તો અમીનાએ કહ્યું પણ આ તો માત્ર અડધું જ છે. જુઓ, પેઇન્ટરના હાથમાં જે ચિત્ર છે તે અડધું જ ચિત્ર પેઇન્ટરે બનાવ્યું. ત્યારે પેઇન્ટર શું કહે છે કે બીજું અડધું બરાબર આવું જ છે. તો સંપૂર્ણ ચિત્ર મેળવવા માટે અરીસો એટલે કે દર્પણ મૂકો. તો દર્પણ જ્યારે મૂક્યું ત્યારે અમીનાનું આખું ચિત્ર દેખાયું. હવે અમીનાએ પણ બુદ્ધિ વાપરી. તો પેઇન્ટર કહે છે હવે મને મારા પૈસા મળશે. અમીનાએ તેને 100 રૂપિયાની નોટ આપી. જોયું મિત્રો અમીના કેવી હોશિયાર છે. તો પેઇન્ટર કહે છે પરંતુ આ તો અડધા જ પૈસા છે. ત્યારે અમીના કહે છે કે બીજા અડધા બરાબર આવા જ છે, તેથી પૂરા પૈસા મેળવવા માટે નોટની બાજુમાં અરીસો મૂકો. તો તમે જુઓ છો એમ અહીંયા 100 રૂપિયાની બાજુમાં અરીસો મૂક્યો તો 200 રૂપિયા થઈ ગયા ને. આ રીતે અમીનાએ પેઇન્ટરને પણ બોધપાઠ ભણાવ્યો. હવે મિત્રો પેઇન્ટરે આવા ઘણા બધા ચિત્રો બનાવ્યા છે કે જેમાં તેણે વસ્તુનો અડધો ભાગ દોર્યો છે. આ ચિત્રોનો બીજો અડધો ભાગ દોરો અને આ વસ્તુઓ કઈ છે તે શોધો.
અરીસા વડે આ કરવાનો પ્રયત્ન કરો. અહીંયા મિત્રો પેન્ટરે એવા ઘણા બધા ચિત્રો જુઓ તમે જોઈ શકો છો બનાવ્યા છે. હવે ચિત્રો જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે કયા કયા ચિત્રો છે. તો હા, પહેલું ચિત્ર તમને શેનું દેખાય છે? હા હા હા, એ પતંગિયું છે જેનું અડધું જ ચિત્ર છે. બીજું છે દીવો, ત્યારબાદ છે બિલાડી જેવું કંઈક દેખાય છે, ત્યારબાદ તારો અને પછી છે માછલી. ખૂબ સરસ. તો હવે આપણે એની બાજુમાં અરીસો મૂકીશું તો તે ચિત્ર આખું દેખાશે આપણને. ત્યારબાદ આપણે એ ચિત્રને એવી રીતે દોરી દેવાનું છે. તો જ્યારે તમે દોરશો ત્યારે તે બરાબર આવું જ, પણ એનો બીજો અડધો ભાગ સામે દેખાશે. એટલે એ ચિત્ર આ રીતે બનશે અને પતંગિયું આખું થઈ જશે. ત્યારબાદ દીવો છે એને પણ આ રીતે કરીશું. ત્યારબાદ બિલાડીનું મોં અડધું છે એને આપણે જોડીશું તો તે આવું થશે. ત્યારબાદ તારો જે છે એને આપણે દોરીશું તો તે આવું દેખાશે. અને માછલી પણ આખી દોરવાની છે. તો આ રીતે મિત્રો અડધા દેખાતા ચિત્રોને તમે ખૂબ સરસ રીતે ઓળખી ગયા. અને આ ચિત્રો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં દોરવાનો પ્રયત્ન કરવાનો છે. યે મિત્રો, તો નીચેના ચિત્રો દોરવામાં આપણે પેઇન્ટરની યુક્તિનું પુનરાવર્તન કરી શકીએ. અહીંયા જુઓ મિત્રો, કેટલાક ચિત્રો આપેલા છે. આ દોરવામાં આપણે પેઇન્ટરની યુક્તિ કે જે અડધા ચિત્રો બનાવતા હતા એનું પુનરાવર્તન ફરીવાર રિપીટ કરી શકીએ ખરા? તો તમે જોઈ શકો છો કે ના, અહીંયા આપણે એ યુક્તિનું પુનરાવર્તન કરી શકતા નથી. કારણ કે જો તમે અહીંયા જે અળસિયું આપ્યું છે એને અડધું દોરશો તો એનું મોં એક બાજુ દેખાશે, બીજી બાજુ દેખાશે નહીં. એવી જ રીતે ચાનો જે કપ આપ્યો છે એમાં પણ જો તમે અડધું ચિત્ર બનાવશો તો એનો પકડવાનો હાથો એ બંને બાજુ દેખાશે, એટલે આપણે એને અડધું બનાવી શકતા નથી. તે જ રીતે આપણો રાષ્ટ્રધ્વજ છે તેને પણ આપણે પેન્ટરની યુક્તિનો ઉપયોગ કરીને બનાવી શકતા નથી. હવે મિત્રો, જે વસ્તુનો બરાબર તેવો જ અડધો ભાગ અરીસામાં ન દેખાય તેવી વસ્તુઓના ચિત્રો દોરવાનું જો પેન્ટરને કહેશો તો તે યુક્તિનો ઉપયોગ કરી શકશે નહીં. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જેનો અડધો ભાગ અરીસામાં ન દેખાય એવી કોઈ પણ વસ્તુ જો પેન્ટરને દોરવાનું કહેશો તો તે એની યુક્તિ વાપરી શકશે નહીં. હવે જુઓ મિત્રો, કે દર્પણમાં અડધો ભાગ, તમારા ઘરે નાનું એવું દર્પણ પડ્યું હોય તો એમાં તમારે અડધો ભાગ, તમે જેમ આગળના ચિત્રોમાં જોયું તેમ નીચે આપેલ ચિત્રો જુઓ, ટપકાવાળી રેખા દરેક ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જેવો જ દેખાય તે રીતે ભાગ પાડી શકે છે. તો અહીંયા મિત્રો તમને ચિત્રો આપેલા છે એમાં જ્યાં ટપકાવાળી રેખા દોરી છે ત્યાં તમારે અરીસો એટલે કે દર્પણ મૂકવાનું છે. અને દર્પણમાં તમારે જોવાનું છે કે જે બીજી બાજુ દોરેલો ભાગ છે તે તમને દર્પણમાં એવો જ દેખાય છે, એ તમારે બરાબર નિરીક્ષણ કરવાનું. અને જો દેખાતો હોય તો એ ચિત્રની નીચે તમારે હા લખવાનું છે, અને ના દેખાતો હોય તો ત્યાં તમારે ચિત્રની નીચે ના લખવાનું છે. નમૂનારૂપ હું તમને કહું કે પહેલું ચિત્ર જે ત્રિકોણ છે એમાં જે ટપકાવાળી રેખા દોરેલી છે ત્યાં તમે અરીસો મૂકશો તો બરાબર એના જેવો જ અડધો ભાગ જે બીજી બાજુ દોરેલો છે એ તમને અરીસામાં પણ દેખાશે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ તેના જેવો જ અડધો ભાગ દર્પણમાં પણ દેખાય છે, એટલે આપણે ત્યાં લખીશું હા. આ રીતે તમારે બીજા અન્ય ચિત્રો માટે પ્રયત્ન કરવાનો છે. હવે ટપકાવાળી રેખાનો ઉપયોગ કરીને નીચેના ચિત્રોને બરાબર એક સરખા દેખાય તેવા બે અડધા ભાગમાં વહેંચી શકશો? તો મિત્રો અહીંયા કેટલાક ચિત્રો આપેલા છે એને આપણે ટપકાવાળી રેખાનો ઉપયોગ કરીને અથવા તો સીધી લીટી પણ તમે દોરી શકો છો. અને આપણે એ રીતે એને બે અડધા ભાગમાં વહેંચવાના છે. તો ચાલો જોઈએ, પહેલું ચિત્ર છે કાંસકો. તો હા ચોક્કસ, એને આપણે ઊભી લીટી દોરીશું બરાબર વચ્ચે તો અરીસામાં આપણને દેખાય કે બે અડધા ભાગ આપણે કરી શકીએ છીએ. તે રીતે આ આપણને એક કવર આપેલું છે એને પણ વચ્ચે ઊભી લીટી આપણે દોરીશું તો એના પણ બે અડધા ભાગ કરી શકીશું. પછી અહીંયા અંગ્રેજી અંક 8 આપેલો છે તેને આપણે બે રીતે બે અડધા ભાગમાં વહેંચી શકીએ.
જુઓ એક અહીંયા હું આડી લીટી કરું બરાબર વચ્ચે, તો પણ એના બે સરખા અડધા ભાગ થઈ જાય, અને એ જ રીતે જો ઊભી લીટી બરાબર વચ્ચે કરીએ તો પણ એના બે અડધા સરખા ભાગ થાય છે. તે જ રીતે કાતર, તો કાતરને પણ તમે બરાબર વચ્ચે ઊભી લીટી કરશો તો એને બે અડધા ભાગમાં વહેંચી શકશો. ત્યારબાદ બટન છે તો એને પણ આપણે વહેંચી શકીએ. હવે વળી પાછી આવી કીટલી, તો કીટલીમાં જુઓ એક બાજુ એનું નાળચું છે અને એક બાજુ એને પકડવાનું હેન્ડલ છે, તો આને આપણે બરાબર બે અડધા ભાગમાં વહેંચી શકીશું નહીં. ત્યારબાદ આવે છે પેન્સિલ, તો પેન્સિલને બરાબર વચ્ચે તમે લીટી દોરશો તો એને બે અડધા ભાગમાં વહેંચી શકાય છે. ત્યારબાદ કપ, કપની આપણે ચર્ચા કરી છે એટલે એને આપણે વહેંચી શકીશું નહીં. ત્યારબાદ છે આ રાજાનો મુગટ, એને પણ આપણે બે અડધા ભાગમાં વહેંચી શકીએ છીએ. તો તમે અહીંયા મિત્રો જુઓ છો કે જે આખી આખી વસ્તુ એક સરખી દેખાતી હોય તેના બે અડધા ભાગ આપણે કરીએ તો એને બે અડધા ભાગમાં વહેંચી શકીએ છીએ. અહીંયા એક જબલું આપેલું છે એને પણ આપણે વહેંચી શકીએ, અહીંયા ઘંટનું ચિત્ર છે એને પણ આપણે વહેંચી શકીએ. હવે આ છે ફ્લોપી ડિસ્ક, જે અત્યારે વપરાશમાં બિલકુલ નથી, એને આપણે બે સરખા ભાગમાં વહેંચી શકીશું નહીં. ત્યારબાદ છે વિમાન, તો એને આપણે બે અડધા ભાગમાં વહેંચી શકીશું. ત્યારબાદ છે પાનું, પાનાને આપણે બે અડધા ભાગમાં વહેંચી શકતા નથી. ત્યારબાદ અંગ્રેજી અંક 2, એને પણ આપણે બે સરખા અડધા ભાગમાં વહેંચી શકીશું નહીં. હવે છે ચશ્મા, તો ચશ્મામાં વચ્ચે તમે ઊભી લીટી કરશો તો એને બે સરખા અડધા ભાગમાં વહેંચી શકાય છે. ત્યારબાદ છે બેગ, એને પણ વહેંચી શકીશું. ઇસ્ત્રીને વહેંચી શકાશે? હા, નહીં વહેંચી શકાય. ખૂબ સરસ, તમે સાચો જવાબ આપ્યો. ત્યારબાદ છત્રી, તો એને પણ આપણે બે સરખા ભાગમાં નહીં વહેંચી શકીએ. અને ત્યારબાદ છે ઘડિયાળ. હવે મિત્રો અહીંયા આપણે ટપકાવાળી રેખાનો ઉપયોગ કરીને બરાબર એક સરખા દેખાય તેવા બે અડધા ભાગમાં વહેંચવાનું છે, તો અહીંયા તમે ટપકાવાળી રેખાનો ઉપયોગ કરીને વહેંચી તો શકો, પરંતુ તમને અંકો એવા મળશે નહીં. એટલા માટે આપણે અહીંયા ઘડિયાળમાં કહી શકીએ કે તેને આપણે બે અડધા ભાગમાં વહેંચી શકતા નથી. જો એકલું ઘડિયાળનું ચિત્ર આપેલું જેમાં અંકો ન લખ્યા હોય તો આપણે એને બે અડધા ભાગમાં વહેંચી શકીએ છીએ. આ તમારે ખ્યાલ રાખવો. હવે અહીંયા આ કીડીબેન કહે છે કે અક્ષરોના અડધા ભાગ પરથી તમે અક્ષરોનું અનુમાન કરી શકશો. અહીંયા મિત્રો કેટલાક અક્ષરો આપવામાં આવેલા છે, આપણે એક એક કરીને જોઈએ. તો આ અક્ષર ABCDનો એ જેવો લાગે છે, હા, તો તેનો અડધો ભાગ તમે બીજી બાજુ દોરશો ત્યારે તમે જોઈ શકશો કે હા એ જ બને છે. ત્યારબાદ અહીંયા આ અક્ષરનો અડધો ભાગ તમે ઉપરની બાજુએ ખોલ દોરશો તો તમે જોશો કે ત્યાં સી બને છે. ત્યારબાદ આ અક્ષરનો અડધો ભાગ દોરીશું તો એ એચ બને છે. ત્યારબાદ આ અક્ષરનો અડધો ભાગ બીજી બાજુ દોરતા ત્યાં યુ બને છે. ત્યારબાદ આ અક્ષરનો અડધો ભાગ આપણે જ્યારે દોરીએ તો એ અક્ષર બને છે બી. અને ત્યારબાદ આ અક્ષર છે તમે કહેશો કે, પણ નહીં, કે નથી. અહીંયા તમે અડધો ભાગ જ્યારે એના જેવો જ બીજી બાજુ દોરશો ત્યારે એ અક્ષર બને છે એક્સ. ખૂબ સરસ. તો જોયું મિત્રો, આપણે અક્ષરોના અડધા ભાગ પરથી અક્ષરોનું અનુમાન કર્યું. ખૂબ સરસ મિત્રો. હવે આમ મિત્રો આપણે અક્ષરો અને કેટલીક ડિઝાઇનને બરાબર વચ્ચેથી અડધા ભાગ કરી શકાય કે નહીં આપણે જોયું. આ માટે તમે અરીસો રાખીને જો પ્રયત્ન કરશો તો તમને ખૂબ જ સારી એવી સમજ પડશે. તો આવા અક્ષરોનો ઉપયોગ કરીને આપણે એવા શબ્દો પણ બનાવી શકીએ છીએ કે જેના અડધા ભાગ બરાબર તેના જેવા જ દેખાય. અહીંયા કીડીબેન કહે છે કે શબ્દોના અડધા ભાગને જોઈને શબ્દોનું અનુમાન કરો. તો ચાલો કરીએ. અહીંયા પહેલો અક્ષર બનશે એચ, ત્યારબાદ ઓ, અને પછીનો અક્ષર એના જેવો જ આપણે દોરીશું તો બનશે ડબલ્યુ. હા મિત્રો, તમારે કલ્પના ચોક્કસ કરવાની છે, તમારે વિચારવાનું છે કે બી અક્ષરને એ જ રીતે દોરતા કયો અક્ષર દેખાય છે. તો જુઓ આ રીતે તમે જ્યારે લખશો ત્યારે એ બનશે એચ ઓ ડબલ્યુ. ત્યારબાદ બીજો શબ્દ જોઈએ, તો પહેલો જે અક્ષર છે બીજા શબ્દનો એ બનશે એવો જ આપણે લખીશું તો ડબલ્યુ, ત્યારબાદ એ, અને ત્યારબાદ એક્સ. બહુ સરસ મિત્રો.
तो ए शब्द बने छे डबल्यू ए एक्स। हवे आगळ जोईए तो अहींया पहेलो जे अक्षर छे एना जेवो ज नीचे आपणे एने दोरीशुं तो ए अक्षर बनशे सी। त्यारबाद नो अक्षर जे छे एने फरीवार आपणे ए ज रीते दोरीशुं तो ए बनशे ओ। एना पछीनो एना जेवो ज छे एटले ए पण ओ। ए पछीनो अक्षर छे के। त्यारबाद बनशे हा खूब सरस ई। અને ત્યારબાદ બનશે ડી। બહુ સરસ મિત્રો, તમે જ્યારે કલ્પના કરવાનું શીખી જશો ત્યારે તમે આ દર્પણ ચિત્રો કહેવાય છે એ ખૂબ જ સારી રીતે ઓળખી શકશો। હવે આગળ જોઈએ તો પહેલો અક્ષર છે ડી, બીજો અક્ષર બનશે આઈ, ત્યારબાદ સી અને પછી ઈ। આ રીતે આપણે શબ્દોના અડધા ભાગનો ઉપયોગ કરીને શબ્દોનું પણ અનુમાન કરી શકીએ છીએ। ખૂબ સરસ, બરાબર એક સરખા દેખાય તેવી વસ્તુઓના અડધા ભાગ કરવાથી આપણે ઘણી બધી વસ્તુઓમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ। તો અહીંયા આપણે એનો ઉપયોગ કરીને મોરું બનાવવું છે। મોરું જે તમે બધા પહેરો છો ને, વાઘ સિંહ બધાના મોરા બનાવીને પહેરીએ છીએ, તો એવું આપણે જાતે પણ મોરું બનાવી શકીએ। તો એના માટે તમારે શું કરવાનું છે, અહીંયા કીડીબેન કહે છે કે હવે હું તમને બિલાડીનું મોરું કેવી રીતે બનાવી શકાય તે શીખવીશ। કાગળનો એક ટુકડો લો મિત્રો, તમારે ઘરે કાગળનો એક ટુકડો લેવાનો છે, ત્યારબાદ તેને વચ્ચેથી વાળો। આ રીતે તમારે એને વચ્ચેથી વાળવાનો છે। તે પછી તો કીડીબેન કહે છે કે એક બાજુ ચિત્ર દોરો, તમારે એ કાગળની એક બાજુએ ચિત્ર દોરવાનું છે આ રીતે। હવે અડધા ભાગમાં જ તમે ચિત્ર દોર્યું છે, ત્યારબાદ શું કરવાનું છે કીડીબેન? તો કીડીબેન કહે છે કે કાતરનો ઉપયોગ કરીને તેને કાપી લો, જે તમે ચિત્ર દોર્યું છે એટલો જ ભાગ તમારે કાતરના ઉપયોગ વડે કાપી લેવાનો છે। હવે ગળીને ખોલો, જે તમે વચ્ચેથી કાગળને વાળ્યો હતો એ ગળીને તમે ખોલશો એટલે તમને બીજી બાજુ પણ જે કાપેલો ભાગ છે એના જેવો જ બીજો ભાગ દેખાશે, અને ત્યાં તમારે આંખો નાક આ વગેરે બનાવવાના છે। જ્યારે તમે બનાવશો ત્યારે એ ચિત્ર કંઈક આવું દેખાશે। તો અને પછી તેમાં રંગ પૂરો અને પાછળના ભાગે રબર બેન્ડ બાંધો, તમારું મોરું તૈયાર છે। તો જોયું બાળમિત્રો કેવું સરસ મજાનું બિલાડીનું મોરું આપણે શીખ્યા। હવે અહીંયા કેટલાક વધારે ચિત્રો પણ આપેલા છે જેનો ઉપયોગ કરીને તમે છોકરીનું મોરું, હાથીભાઈનું મોરું અને આ ત્રીજું હરણનું મોરું તમે બનાવી શકો છો। તો ચોક્કસ મિત્રો આ માટે પ્રયત્ન કરજો અને મોરા બનાવીને પહેરજો। ખૂબ સરસ, તો જોયું વિદ્યાર્થી મિત્રો ક્યાંથી જોવું એ પાઠ, એ એકમ વિશે શીખવાની તમને બધાને મજા પડી ને? હા, તો આ વિડીયો જોવા બદલ તમારા સૌ બાળમિત્રોનો ખૂબ ખૂબ આભાર। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઇક કરો, એને તમારા અન્ય મિત્રો સાથે વહેંચો, અને તમે અને તમારા મિત્રો આ વિડીયોને વારંવાર જુઓ જેથી કરીને આ એકમની સમજ તમને ખૂબ પાકી થાય, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો આભાર મિત્રો।